नवसारी जिल्लामां खेरगाम खाते कथाकार प्रफुल्लभाई शुक्ल द्वारा कोरोनाना नाश माटे ब्रह्मरक्षना कवच अने विष्णु पुराण कथानो प्रारंभ करवामां आव्यो हतो। धर्मबंधु एवा साधक प्रफुल्लभाई लल्लूभाईना सौजन्यथी योजायेल आ अनुष्ठान विश्व कल्याण हेतुथी विष्णु पुराण कथामां चिंतन जोशी अने ध्रुव जानी तथा युवा कथाकार चिराग जोशी द्वारा ब्रह्मरक्षना कवचनो पाठ करवामां आवशे। આ ઓનલાઈન કથાનું પ્રસારણ ફેસબુક પર લાઈવ કરવામાં આવતા આ કથાનું શ્રવણ 32 દેશમાં રહેતા શ્રોતાઓને પણ કરી રહ્યા છે। नमोस्तुते व्यास विशाल बुद्धये फुल्लारविन्दं यतपत्र नेत्रं तेन त्वया भारत तैल पूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीपम। हमारा आ समग्र कार्यना प्रणेता प्रबोध भाई कुरकुटिया द्वारा जे मंगल भावना व्यक्त थई खरेखर असंसारमां લાખોમાં નહીં કરોડોમાં નહીં અરબો ખરબોમાં એક આત્મા આવો દિવ્ય હોઈ શકે જે સર્વનું કલ્યાણ ઈચ્છે, પ્રાણી માત્રના અંતરની ક્ષેમ કુશળતા ઈચ્છે અને વિશ્વની અંદર શાંતિ થાય એવો અંતર્ભાવ એના અંદરથી પ્રબોધભાઈએ વ્યક્ત કર્યો। હવે મહાવિષ્ણુ પુરાણ અને બ્રહ્મરક્ષા કવચની આ અનુષ્ઠાનની શુભ શરૂઆત એના મંગલ મુહૂર્તના સમયે શરૂ થશે। પ્રથમ ગણેશ પૂજા અને ત્યાર પછી ધ્યાન, સ્મરણ, કીર્તન, જાપ અને મહાવિષ્ણુ પુરાણની કથાનો આરંભ થશે। ફેસબુક ઉપર જે લોકો આ કથા શ્રવણ કરવા માટે આતુર છે એણે આજના દિવસ પૂરતી રાહ જોવી પડશે। 8-9 એ કથાનો આરંભ થશે। ભાવ પ્રેમ છે, જય જયકાર કરો। बोलो पुराण पुरुषोत्तम भगवान की जय। लक्ष्मी नारायण देव की जय। अखंडानंद की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये થવાથી અંતરાત્માથી મારા ગુરુદેવ જયવર્ધન મહારાજના પ્રેરણાથી, આત્મિક પ્રેરણાથી, કોઈ દાર્શનિક પ્રેરણાથી નહીં, આત્મિક પ્રેરણાથી હું જે સત્કર્મ કરવા જઈ રહ્યો જગતના કલ્યાણ માટે છે એમાં મારો કોઈ સ્વાર્થ નથી। મારે ખાલી એટલું જ કહેવાનું છે કે જે કંઈ સત્કર્મ થઈ રહેલું છે એ જગતના કલ્યાણ માટે છે અને એનું રિઝલ્ટ 21 દિવસની અંદર 100% મળશે। મારો આત્મવિશ્વાસ, શ્રદ્ધા, વિશ્વાસ, સબૂરી જે કંઈ સાત્વિક શક્તિથી
આજે આપણે જે કંઈ કર્મ કરવા જઈ રહેલા છે તે જગતનું કલ્યાણ માટે છે, મહામારીનો નાશ થાય એના માટે છે. જે પ્રમાણે મને પ્રેરકે પ્રેરણા કરી છે તે પ્રમાણે હું સત્કર્મ કરવા જઈ રહેલો છું. આજે ખેરગામમાં માન્ય સદગુરુ શ્રી પ્રફુલભાઈ મહારાજના સ્વહસ્તે જે પણ કર્મ કરવા જઈ રહેલો છે તેમાં 11 ભ્રમણ દ્વારા જે કંઈ જપ કરવામાં આવશે એ જગતના કલ્યાણ માટે છે, તથા ઓમકારના સર્વ દેવી દેવતાઓની પણ આજથી આરાધના ચાલુ થઈ રહેલી છે. જગતજનની અંબામાં ગણપતિ, શંકર ભગવાન, નવગ્રહ દેવતા તથા 33 કોટી દેવતાની પણ આજથી હું 7 દિવસ માટે અલગ અલગ જગ્યાએ સંકલ્પથી બ્રાહ્મણો દ્વારા પૂજન અર્ચન કરાવું છું, જેના પુણ્યના પ્રતાપથી વિશ્વના કોરોના નાશ થાય અને સર્વ પ્રાણીઓ સુખી અને સંપન્ન થાય એના માટે હું મારા દિલથી આ કાર્ય કરાવું છું. એમાં મને કોઈ સહયોગ નથી. હું જે પરબ્રહ્મ પરમાત્માએ મને પ્રેરણા કરી એ હું કર્મ કરવા જઈ રહ્યો છું. એ કર્મથી ટૂંક સમયમાં બધાને રિઝલ્ટ ઓટોમેટિક દેખાશે, સર્વનું કલ્યાણ થશે, કોઈએ ડરવાની જરૂર નથી કોરોનાથી. હવે હું બધી વાત નહીં કરી શકું, પણ જે પ્રમાણે મને નિમિત્ત માત્ર બનાવેલા છે પ્રભુએ ગુરુએ, એના માટે હું પ્રભુ ગુરુને શ્રી ચરણોક્રમમાં હું વંદન કરું છું. આદ્યનારાયણ ભગવાન જે વિશ્વેશ્વર નારાયણ કહેવામાં આવે છે એના પ્રેરણાથી, એના સિવાય જગતમાં બીજું કોઈ નથી. વિશ્વેશ્વર નારાયણ આ જગતના પિતા છે. જે કંઈ સૃષ્ટિના દેવી દેવતાઓ છે, 33 કોટી દેવતાઓ છે, એના પછીના છે. પરમાત્મા પછી વિશ્વેશ્વર નારાયણનો બીજો નંબર આવે છે. પ્રથમ પરમાત્મા આવે છે, વિશ્વેશ્વર નારાયણનો બીજો નંબર આવે છે. પછી સૃષ્ટિની ઉત્પત્તિ વખતે ચતુર્મુખી પંચમુખી બ્રહ્માની ઉત્પત્તિ થઈ, તે પછી તમામ દેવી દેવતાઓની ઉત્પત્તિ થઈ. જે મારામાં જ્ઞાન છે એ બહુ હજુ હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. જ્ઞાનમાં હું એટલો બધો પહોંચેલો નથી, પરંતુ જે પણ જ્ઞાન મને મળ્યું છે જગતના કલ્યાણ માટે હું આજે સંકલ્પ કરવા જઈ રહ્યો છું. ને મારી અંતરની અભિલાષા એવી છે, ટૂંક સમયમાં માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા વિજય રૂપાણી સાહેબ, આપણે ગુજરાતની ધરતી પર જન્મ લીધો છે એ બહુ સૌભાગ્યની વાત છે. સંતો મહાત્માનો અહીંયા કંઈ પાર નથી. સંતો મહાત્માઓ અહીંયા નરસિંહ મહેતા, જલારામ બાપા, બાપા સીતારામ એવા ઘણા મોટા મોટા સંત થઈ ગયા, મીરાબાઈ. એ સંતોના પુણ્યાના પ્રતાપથી આજે ગુજરાતની પ્રજા સુખ શાંતિ અનુભવે છે, તથા અનેક એવા સંતો મહાત્માઓ છે જેના હું નામ હમણાં નહીં લઈ શકું, સમય ઓછો છે. પરંતુ સંતો અને ભક્તોના પુણ્યના પ્રતાપથી આજે ધરતી પરનો ભાર ઓછો થવા જઈ રહેલો છું છે, મહામારીનો નાશ થવા જઈ રહેલો છે. મારી પરમપિતા પરમેશ્વરને, મારા સદગુરુ પરમાત્માને તથા મારા ગુરુદેવ જયવર્ધન મહારાજને મારા શ્રી ચરણકણમાં એના મારા કોટી કોટી વંદન. હે પ્રભુ, આ જગતના કલ્યાણ માટે મને નિમિત્ત માત્ર બનાવ્યો એના માટે હું મારા ચામડાના પગરખા કરીને પહેરાવું તો પણ એ ઉપકાર હું આપી નહીં શકું. પ્રભુ, આજે મને નિમિત્ત માત્ર બનાવ્યો. આજે દુનિયામાં એટલા લોકો છે, ખરોબો લોકોની ઉત્પત્તિ છે, મને પસંદગી કરવા બદલ આપના શ્રી ચરણોમાં હું વારંવાર કોટી કોટી વંદન કરું છું. હે પ્રભુ, જે પણ કર્મ કરવા જતે તેમાં સફળતા પ્રદાન કરજો અને જગતનું કલ્યાણ કરજો. આ મહામારીનો નાશ 21 દિવસમાં કરજો. મારી વાણી સત્ય કરજો, મારા ગુરુદેવની વાણી સત્ય કરજો, મારા વિશ્વેશ્વર નારાયણ ભગવાનની વાણી સત્ય કરજો. અને તમામ ભાવિક ભક્તોના મારી વિનંતી છે, જે પણ આ વિડીયો જોશે, ક્લિપ જોશે, એ પોતાના આત્મવિશ્વાસ જગાવે, શ્રદ્ધા અને વિશ્વાસ જગાવે. સત્ય કીડીના નુપુરનો અવાજ, નુપુર એટલે ઝાંઝર, કીડીના નુપુરનો અવાજ મારો સાહેબ બેઠો બેઠો સાંભળે છે. ખિડકી ખોલો તો તેરા દર્શન હો જાય, અબ ખિડકી ખોલો તો તેરા દર્શન હો જાય. મેરે હર કે સામ સાઈના એ
तेरा मंदिर बन जाए, मेरे घर के आगे साईना तेरा मंदिर बन जाए। कीड़ी ना नुकुर नो आवाज साईं सांभळे, हवे तमे विचार करो कीड़ी केवड़ी, ये तो कदा देखाय कीड़ी ते जोई सकाय पर एना पग कोई नहीं देखाय। कीड़ी केवड़ी एना पग केवड़ा अने ए पग मा पहरावेला पायल गलवाई ई झांझर केवा। कीड़ी केवड़ी एना पग केवड़ा अने ए पग मा पहरावेला पायल केवा अने ए पायल नो आवाज केवो, ए तो ललभाई जाने મારો હરિ બધા આનંદ થી રહિત છે અને છતાં બધા રસ નો ભોગતા છે। મિરુબાની બક્તા પર જોજી એને વાણી નથી ભાઈ, જયેશ ભાઈ નું પુણ્ય એને વાણી નથી, પણ છતાં એ બધું જ બોલી શકે છે। ઉપનિષદના ઋષિઓએ પરબ્રહ્મ સ્વરૂપ માટે એક સૂત્ર આપ્યું છે, કયું સૂત્ર? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, કરતા પણ એ છે અકર્તા પણ એ છે કરાવનારો પણ એ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ। કભી કાવ લખે છે જ્યાંથી બુદ્ધિ અટકી જાય ને ત્યાંથી બ્રહ્મતત્વની શરૂઆત થાય છે, જ્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચે ત્યાં સુધી બ્રહ્મતત્વ નહીં દેખાય, પણ જ્યાં બુદ્ધિ સ્ટોપ થઈ જાય, એક જંતુએ આખા વિશ્વને સ્ટોપ કરી નાખ્યું, જોયું નહીં? બહુ હોશિયારી લગાવતા હતા, બહુ અભિમાન રાખતા હતા, અમારી પાસે આમ છે, અમારી પાસે તેમ છે, અમારી પાસે સ્કળ મિસાઈલ છે, પટારામાં પડી ગયું બધું। સાહેબ કુદરતનો જ્યારે પંજો ફરે ને, કુદરતનો જ્યારે દંડો ફરે ને, ત્યારે બધું જ સમાપ્ત થઈ જાય, ત્યાંથી ઈશ્વરી એક જંતુએ આખા વિશ્વને બાંધી દીધું છે। એનો અર્થ શું? જ્યાંથી બુદ્ધિ અટકી જાય, જ્યાંથી આપણો તર્ક અટકી જાય, આપણી સ્માર્ટનેસ આપણી બહુ હોશિયારી જ્યાં સ્ટોપ થઈ જાય, ત્યાંથી મારા હરિ તત્વની શરૂઆત થાય। પૃથ્વી તનો પીડો કરી રજલા પૃથ્વી તણો પીડો કરી રજલા તો ક્યાંથી હશે। આ પૃથ્વી જ્યારે એને ઘડી હશે ત્યારે આ પૃથ્વી નું બધું મટીરિયલ એને ક્યાંથી ભેગું કર્યું હશે? બીજું કઈ નહીં, એક નહીં બે નહીં સાત સાત સાગર હું તો અનુભવ કરી રહ્યો છું, સાથે સાત સમુદ્ર ના દર્શન મેં કર્યા છે। કેટલા? હા, ક્યાંક અરબી સમુદ્ર ગણાય, ક્યાંક હિન્દી સાગર મહાસાગર ગણાય, ક્યાંક પેસેફિક, ક્યાંક એટલાન્ટિક, એ સાગરો જ્યારે એને નિર્માણ કર્યા, આપણે આપણે એક કુવો ખોદો હોય તો એક બોર મુકાવી અને નાકે દમ આવી જાય, ઓહો દોઢો ફૂટ સુધી ગયા એમ કે, આ સાગર જ્યારે નિર્માણ કર્યા હશે ત્યારે એને કેટલા બોર મૂક્યા હશે? પકડી શકે બુદ્ધિ? નહીં પકડી શકે। છેતરે નહીં છેતરાય ના, હરિના બે ગુણ છે ધ્યાનમાં રાખવા, આપણા આપણામાં